નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રથમ સત્રની વાત કરીએ તો ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષયમાં આપણા પ્રથમ સત્રની અંદર છેલ્લો વ્યાકરણ ટોપિક આવે છે સર્વનામ. મિત્રો, જે આપણે આ ટોપિક ભણવાનું છે એ શબ્દનો અર્થ આપણે કહી દે છે કે આપણે આ વિષયના વિશે ચર્ચા કરવાની છે. સર્વ એટલે કે બધા જ માટે, તમામ લોકોને માટે, ના એટલે કે એવું નામ જે બધા લોકો માટે ઉપયોગી થઈ શકે, અથવા તો કોઈ પણ પદાર્થ વસ્તુ કે વ્યક્તિના નામના બદલાવ જેટલા જેટલા આપણે નામ ઉપયોગ કરીએ છીએ એ બધા જ સર્વનામ કહેવાય. મિત્રો, ટૂંકમાં તમને વાત કહી દઉં, તમે બે મિત્રો વાત કરતા હોય અને કોઈ ત્રીજી વ્યક્તિ કે તમારા બંને મિત્રોના વાતચીતના શબ્દો સંવાદ એ લખતા હોય તો કેવી રીતના લખવાનું થાય કે મનુએ કનુને આ વાત કીધી, કનુએ મનુને આ વાત કીધી, ફરી પાછું કનુએ મનુને આ વાત કીધી, મનુએ કનુને આ વાત કીધી. હવે 5-10 મિનિટનો સંવાદ લખ્યા પછી આપણે વાંચીએ તો વારંવાર કનુ મનુ કનુ મનુ કનુ મનુ આવે, પછી આપણે વાંચવાની અંદર કંટાળો આવે. તો આ જે કંટાળો ના આવે એના માટે આ કનુ અને મનુ જે વ્યક્તિવાચક શબ્દ છે, નામ છે, એની જગ્યાએ એવા એક શબ્દ વાપરવામાં આવે કે જે આપણે વાંચવાની અંદર મુશ્કેલ ન લાગે, અઘરું ન લાગે અને કંટાળો ન લાગે. તો આવી જ બાબત કંઈક અહીંયા કે ગદ્યની અંદર જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિના વારંવાર નામ ઉચ્ચારણ કરવાના થતા હોય એ કંટાળો ટાળવા માટે જે શબ્દો આપણે વાપરવામાં આવીએ છીએ એને સર્વનામ કહેવાય છે. જે કોઈ પણ વસ્તુ પદાર્થ કે વ્યક્તિના નામમાં નામની બદલે ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં મિત્રો પણ એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ એટલે કે હું પોતે બોલનાર, બીજો પુરુષ એટલે કે સામેનો વ્યક્તિ સાંભળનાર, અને ત્રીજો પુરુષ આ બંને વ્યક્તિઓ જે દૂર જે અત્યારે અહીંયા હાજર નથી એવી કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિની વાતચીત કરતા હોય તો એ ત્રીજો પુરુષ હોય. તો આ બધા જ નામોની બદલામાં જે નામ વાપરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે એને સર્વનામ કહેવાય. તો મિત્રો, અહીંયા એક અમે 9મા ધોરણની અંદર ઉપયોગી થતા પરીક્ષાની અંદર પૂછાતા સર્વનામ અને એના પ્રકારો એનો મેં એક કોઠો બનાવેલો છે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ છે, જેમાં પ્રથમ આવે છે પુરુષવાચક એટલે કે પુરુષોના નામના બદલામાં વપરાતા નામ જેને સર્વનામ કહેવાય. તેમાં મિત્રો પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન, બહુવચન અહીંયા મેં શબ્દ લખેલા છે અને તમારા પુસ્તકમાં પણ છે, તમે જોઈ લેજો. બીજો પ્રકાર આવે છે સ્વવાચક, જાતે પોતે પંડે, દર્શક વાચક એટલે કે કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એવા બધા, જેમાં એ વસ્તુ પદાર્થ જેને આપણે નિર્જીવ કહીએ છીએ અને કોઈ વ્યક્તિ હોય તો એ સજીવ હોય, એટલે કે સજીવ અને નિર્જીવ, ચેતન અને અચેતન બંને માટે વાપરવામાં આવતા શબ્દો એક વચન અને બહુવચનમાં પણ અહીંયા આપેલા છે. સ્થાનવાચક કે કોઈ જગ્યા દર્શાવતો શબ્દ છે એને આપણે સ્થાનવાચક સર્વનામ કહી શકીએ, જેમ કે અહીં, ત્યાં, અહીં એટલે કે ટૂંકમાં નજીકનું દર્શાવવા માટે, ત્યાં એટલે કે દૂરનું દર્શાવવા માટે. સમયવાચક કે જેના દ્વારા અત્યારે કયો સમય ચાલી રહ્યો છે એવા શબ્દથી આપણે ખ્યાલ આવે એને સમયવાચક સર્વનામ કહેવાય, જેમ કે અત્યારે, હાલમાં, હમણાં. પછી છે રીતિવાચક, રીતવાચક એમાં શબ્દ છે એનો આમ, જેમ કે કોઈ વસ્તુની રીત એટલે કે એની પ્રક્રિયા જે રીતના થતી હોય એ દર્શાવવા માટે એના માટે આમ શબ્દ વપરાય છે. બીજું મિત્રો જથ્થાવાચક સર્વનામ, જે વસ્તુ પદાર્થનો જથ્થો એનું માપ બતાવે. પછી છે માપવાચક કે એ વસ્તુનું સપ્રમાણ એટલે કે કદ આકાર કેટલો છે એ દર્શાવતા શબ્દોને માપવાચક સર્વનામ કહેવાય. સરખામણી મિત્રો, એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે, પદાર્થની બીજા પદાર્થ સાથે, વસ્તુની બીજા પદાર્થ સાથે સરખામણી કરવામાં આવે એવા જે શબ્દ હોય છે એને સરખામણી વાચક સર્વનામ કહેવાય છે. બીજો મિત્રો કારણવાચક કે અંશા, શા માટે, શી કે જેનાથી આ મોટાભાગના શબ્દો મિત્રો પ્રશ્નાર્થ વાક્યની અંદર જ હોય છે કે એનું કારણ જાણવા માટે કે શા માટે આવું બન્યું એવા જે શબ્દો છે એને કારણવાચક સર્વનામ કહેવાય છે. બીજા કે સંબંધવાચક કે કોનું શેનું કોની સાથે જોડાયેલું છે, કોની સાથેનો સંબંધ છે એ દર્શાવતા બધા જે શબ્દો છે એને સર્વનામ શબ્દ કહેવાય. મિત્રો સાવ સરળ છે, સહેલું છે, ખાલી તમારે આ એક કોઠા ઉપર નજર કરી અને જેટલો બને એટલો વધારે સમયમાં આપી અને આ કોઠાનો શબ્દો તમે તમારી રીતના પાકા કરી લેશો એટલે લગભગ કાંઈ તમને ક્યાંય પ્રશ્ન આવશે નહીં અને સહેલા જ છે, ખાલી થોડુંક સમજવાની વાત છે. એના માટે હું તમને દરેક પ્રકારના એક
ઉદાહરણ લીધા છે જેથી કરીને આપણે સમજી શકીએ અને બીજા પાઠ્યપુસ્તકની અંદર પણ તમને ઉદાહરણો આપેલા છે અને અંતે તો મિત્રો દરેક વિડિયોની અંદર હું કહું છું એમ કે વ્યાકરણ ઓખવાની વાત નથી સમજવાની વાત છે જેટલો તમે અભ્યાસ કરશો એટલું તમારું દ્રઢ થશે અને એક જ આ ચાવી છે તો જેટલો વધારે તમે વ્યાકરણનો શબ્દોનો વાક્યનો અભ્યાસ કરશો એટલું તમારું જ્ઞાન દ્રઢ થશે તો ચાલો મિત્રો આપણે અહીંયા એનું છે પ્રકાર પુરુષવાચક એનું ઉદાહરણ લઈએ જેમાં મિત્રો આટલા બધા શબ્દો છે પ્રથમ પુરુષમાં એકવચનમાં હું મેં બહુવચનમાં અમે આપણે બીજો પુરુષમાં તું તે તમે ત્રીજો પુરુષમાં તે તેઓ આવા બધા શબ્દો જે વાક્યની અંદર હોય એને પુરુષવાચક શબ્દના કહેવાય તો અહીંયા મિત્રો મેં ત્રીજો પુરુષને બહુવચનનો તેવો શબ્દ એક વાક્યની અંદર વાપર્યો છે જોઈ આવો કે તેઓ ધારી ધારીને જોતા તેની વાત કરીએ ત્રીજો પુરુષ બહુવચન તેઓ એક વચન હોય તો તે બરાબર તે ધારી ધારીને જોતો અહીંયા ક્રિયાપદ શું છે જોતા હતા બહુવચન છે તો અહીંયા પણ આપણે સર્વનામ શબ્દ છે એ બહુવચન લીધો તેઓ મિત્રો આ વાક્યની અંદર પુરુષવાચક સર્વનામ છે તેઓ બીજો મિત્રો પ્રકાર આવે છે સ્વવાચક એટલે કે પોતાની જાતને દર્શાવવા માટે એનો ઉદાહરણ લઈએ પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો ખાલી અહીંયા આ શબ્દ કદાચ ન મૂકીએ આપણે પોતે તો પણ વાક્યનો અર્થ સમજી શકાય છે કે પિતાજી મને મારશે એવો ભય તો ન જ હતો પણ પિતાજીની પોતાની સ્વ દર્શાવવા માટે અહીંયા એ શબ્દ મૂકવામાં આવ્યો છે પોતે જાતે પંડે આવા શબ્દ પણ આવી શકે જે સ્વવાચક બતાવે છે મિત્રો અહીંયા થાય પિતાજી પોતે જે છે સ્વવાચક સર્વનામ અને મિત્રો બીજા ઉદાહરણ પણ આપણે પાઠ્ય પુસ્તકમાં અને આપણે જે બધા પાઠ ભણી ગયા છે એમાંથી તમને આ બધા વાક્ય લીધેલા છે એમાં પણ તમને મળશે બીજું છે દર્શક વાચક જેમાં સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુ બંને આવે છે એક વચનમાં આ એટલે કે નજીકનું હોય દર્શાવવા માટે બહુવચનમાં એ તે પેલું જે દૂરનું હોય દર્શાવવા માટે તો ગોપાલ બાબા પાઠ ભણો આપણે એ વાક્ય લઈ લઈએ કે એ મંદિર અપૂજ રહે છે તો અહીંયા આ જે છે દૂરનું સ્થળ દર્શાવવા માટે એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સર્વનામ છે તો એ આપણું દર્શકવાચક સર્વનામ થશે કે ત્યાં કોતર ઉપર જે મંદિર હતું તે મંદિર અપૂજ્ય હતું એટલે કે શિવાલયનું મંદિર હતું એની કોઈ પૂજા કરતું નહોતું પછી હું વાક્ય લઈએ મિત્રો આપણે કે સ્થાનવાચક એવા શબ્દ કે જે વાક્યની અંદર આપણે સ્થાન દર્શાવતા બરાબર નજીકનું અથવા તો દૂરનું તો એ જોઈએ કે ત્યાં કોતર પર શિવાલય બંધાવ્યું આ પણ ગોપાલ બાપા પાટણનું વાક્ય છે શું કીધું ત્યાં એટલે કે દૂર ત્યાંથી એની જ્યાં દ્રષ્ટિ પડે છે એ કોતરોની ઉપર શિવાલય એટલે કે મંદિર બંધાવવાની વાત કરે છે તો આ શબ્દ છે એ સ્થાનવાચક શબ્દ થયો કે કોઈ પણ ત્યાં સ્થાનની ચર્ચા કરવામાં આવે છે અથવા તો સ્થાન દર્શાવે છે બીજું મિત્રો આવે છે સમયવાચક જે વાક્યની અંદર શું પરિસ્થિતિ છે કયો કાળ છે શું સમય છે એ દર્શાવતા શબ્દને સમયવાચક શબ્દ કહેવાય જેવા કે અત્યારે હાલમાં હમણાં પાણી મેં એક વાક્ય લીધું છે કે અત્યારે જ પરિસ્થિતિને અનુકૂળતા મુજબ કે શાળામાં હાલમાં વેકેશન છે તો હાલમાં એટલે કે અત્યારની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે છે તો આ શબ્દ જે છે હાલમાં એ છે સમયવાચક શબ્દ એના દ્વારા આપણે સમયનું અનુસંધાન સાધી શકીએ છીએ બીજું આવે છે મિત્રો કે રીતવાચક કે કોઈ કામ કરવાની પદ્ધતિ મેં તમને જે વાત કરી હતી એ તો તમે આ કામ આમ કેમ કરો છો કોઈ વ્યક્તિ જે કાર્ય કરતી હોય તે કાર્ય જે પદ્ધતિથી થવું જોઈએ એના કરતાં કંઈક અલગ પદ્ધતિથી કરતો હોય એટલે કે ખોટી રીતના કરતો હોય તો આપણે એને શું કોક પર કોકની ભાષામાં કહીએ છીએ તો આપણે એને રોકીએ છીએ કે ભાઈ તું આ કામ આમ કેમ કહીશો એ ખોટી પદ્ધતિ છે આ પ્રમાણે પદ્ધતિ મુજબ સાચું કામ તારે કરવું જોઈએ તો એવો વાક્ય કંઈક અહીંયા આપણે બતાવે છે કે તમે આ કામ આમ કેમ કરો છો એટલે કે તમે જે પદ્ધતિથી કરો છો એમ કેમ કરો છો તો આમ જે આ શબ્દ છે મિત્રો એ રીતવાચક શબ્દ છે જે કાર્ય કરવાની રીત બતાવે છે પછી આવે છે મિત્રો જથ્થાવાચક શબ્દ બરાબર પદાર્થ કે કોઈ વસ્તુ એનું કેટલું પ્રમાણ છે એ દર્શાવતા શબ્દ છે જથ્થાવાચક શબ્દ કહેવાય આટલું ઉદાહરણ જોઈએ મિત્રો અરે શું લાગે કેરીઓ આટલી બધી એનું એ પ્રમાણ આપી દીધો આપણે આથી એક જથ્થાવાચક માપવાચક સર્વનામ
પછી આવે છે આ જથાવાચક ક્રિયા મિત્રો જથાવાચક અને માપવાચક આ બંને પ્રકારના આપણી પાસે પ્રકારો છે તો તમને થોડું ખ્યાલ આવશે કે આટલું અને એવું આ જે જથાવાચક શબ્દ છે એ પદાર્થો વસ્તુ જે ટૂંકમાં શું કહેવાય એનું કોઈ માપ અમુક સમયે નિશ્ચિત થઈ શકે છે એટલે કે એને આપણે સીમિત વિસ્તારની અંદર બાંધી શકીએ છીએ માનો કે અહીંયા અમે વાત કરી કે શું લાગે કેરીઓ આટલી બધી કેરીઓ ઘણી બધી લેવા છે અહીંયા જે એટલે આટલી બધી વાત કરી પણ એ વસ્તુ શક્ય છે કે આપણે એને ગણી શકીએ છીએ અથવા તો એમનું વજન કરી શકીએ છીએ કે કેટલી છે પણ અહીંયા આટલી બધી શબ્દ એટલે વપરાયો છે કે એમની જે અપેક્ષા હતી એના કરતાં વધારે પ્રમાણમાં એ આવી છે જથ્થામાં આવી વસ્તુ આવી છે બીજું છે કે માપવા છે એટલે કે એના દ્વારા કેટલું કદ આકાર છે એ આપણે ખ્યાલ આવે કે એવું તો શું અહીંયા ઉદાહરણ જોઈએ આપણે કે એવડું મોટું હાથી જેવું એટલે અહીંયા કોઈ કંઈક વાત કરવામાં આવે છે અથવા વસ્તુનું પ્રમાણ દેવામાં આવે છે કે કેવડું મોટું છે તો કે જેવડું હાથીનું શરીર છે આકાર છે કદ છે એવડી મોટી વસ્તુ છે તો અહીંયા જો આ માપવાચક સર્વનામ મિત્રો મેં તમને આ વાત કરી કે અમુક સમય પછી આ બધી વસ્તુ જે છે એ સીમિત એટલે કે માપી શકે છે જોઈ શકે છે પણ અહીંયા જે વાત કરી મેં માપવાચક એટલે કે અહીંયા એક વસ્તુ જે ઉદાહરણ આપ્યું માનો કે હાથી જેવું તો એનો આકાર કદ નિશ્ચિત છે બરાબર છે એક પરફેક્ટ માપ આપણે મળી ગયું કે એનો વસ્તુનો આકાર હાથી જેવડો છે હાથીનો માપ કેટલો હોય આપણે ખ્યાલ છે પણ કેરીઓ કેટલી લઈ રહ્યો છે આટલી બધી એ દરેક વ્યક્તિના વિચાર મુજબ અલગ અલગ હોય છે નાનું બાળક હોય તો તમે એને ત્રણ બોક્સ કેરી લઈને આપો તો એ મત બોલવાનું હોય આટલી બધી પણ મોટા હોય તો એને ત્રણ બોક્સમાં કાંઈ ના થાય સામાન્ય લાગે અને એના કરતાં વધારે જથ્થો હોય તો એટલું લાગે ઓહો આટલી બધી તો આનું કંઈ તો મિત્રો જથાવાચકની વાત છે અહીંયા માપવાચક સર્વનામની વાત છે તો હું સમજી શકું છું કે તમને આ બંને વાક્યની અંદર જે સર્વનામ વાપરવામાં આવેલા છે એની ઉપરથી ખ્યાલ આવ્યો હશે કે માપ એટલે એક પરફેક્ટ વસ્તુનું માપ થઈ ગયું કે અહીંયા એક એમને ઉદાહરણ જેવું આપી દીધું કે હાથી જેવું એટલે હાથીની કલ્પના આપણે જાણીએ છીએ કે એમના શરીર પર આકાર કેવું હોય છે એટલે એની તુલના આપણે હાથી સાથે કરી શકીએ તો આ થયું માપવાચક બીજું આવે છે મિત્રો પ્રકારના પછીનો સરખામણી વાચક એટલે કે કોઈ પણ બે પદાર્થ વસ્તુની સરખામણી કરવાની એક વસ્તુને સમજાવવા માટે બીજા વસ્તુનું ઉદાહરણ દેવું મતલબ એક વસ્તુની સાપેક્ષમાં બીજી વસ્તુની અપેક્ષાએ પ્રસ્તુત કરવું જેમ કે આવું એવું એનું ઉદાહરણ જોઈએ જેવું ગણતર એવું ગણતર મિત્રો આ બંને શબ્દ છે એના કે તમે જેવું ભણશો તમે જીવનમાં ગણશો તો આ થયું સરખામણી પછી મિત્રો આવે છે કારણ વાચક મેં તમને કીધું એમ પ્રશ્ન વાક્યની અંદર વાક્યનું કારણ જાણવા માટે અર્થ જાણવા માટે જેવા શબ્દ વાપરવામાં આવે છે જેમ કે કેમ શા માટે સી તો એવું ઉદાહરણ જોઈએ કે તમે સી જ જવાના બરાબર તો એનું કારણ છે પૂછવામાં આવ્યું છે કે તમે કઈ જગ્યાએ અથવા તો ક્યાં સ્થળે તમે જાઓ છો તો આ થયું કારણવાચક સર્વનામ મિત્રો છેલ્લો પ્રકાર જોઈએ આપણે સંબંધ કે એક વસ્તુનો બીજી વસ્તુ સાથે સંબંધ એક વ્યક્તિનો બીજી વસ્તુ સાથે સંબંધ એક પદાર્થનો બીજી વસ્તુ સાથે સંબંધ દર્શાવતા નામોને સર્વનામ કહેવાય છે જેમ કે કોનું છે એનું કેવું કે એવું બધું તો એનું ઉદાહરણ જોઈએ કે આ દફતર કોનું છે એટલે કે દફતરનો સંબંધ જાણવા માટે નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આ સ્કૂલ બેગ કોનું છે તો આ કોનું જે શબ્દ છે એ થયો આપણો સંબંધવાચક સર્વનામ બરાબર મિત્રો તો સારું સહેલું હતું સર્વનામ આમ તો તમે છઠ્ઠા સાતમા માધ્યમ ભણો છો પણ તમારા ધોરણ મુજબ થોડોક અહીંયા વિશેષ પ્રકારોની ચર્ચા કરવાની હતી એટલે આપણે અહીંયા વધારે પ્રકારના પ્રકારોની પણ ચર્ચા કરી છે અને આનો જે ગોઠવો છે એ પણ તમને પાઠ્યપુસ્તકમાં આપેલો છે આ બધા જ વાક્યો દરેક પ્રકારને સમજાવવા માટે મેં તમારી પાસે રાખ્યા હતા બરાબર છે એક બે વખત વિડીયો જોઈ લેજો ખ્યાલ આવી જશે સાવ સહેલું છે બસ તમારે પરીક્ષાની અંદર કોઈ પણ જે શબ્દ આપેલો છે એ સર્વનામ શોધી અને એનો પ્રકાર તમારે દર્શાવવાનો હોય છે જે તમને આ કોઠું તમે જોઈ લેશો એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કેવા કેવા શબ્દ વાપરેલા હોય તો એ કેવો પ્રકાર દર્શાવે છે અથવા તો એ વાક્યની અંદર એ શબ્દ તમે અર્થ લેશો એટલે એની ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે આ વાક્ય આપણને શું કહેવા માંગે છે અને શું પૂછવા માંગે છે તો ચાલો મિત્રો તમે સર્વનામ વિશે માહિતી મેળવી ઘણું સરળ જ છે હવે આપણે આના પછીના વિડીયોમાં મળશું ત્યાં સુધી સર્વ વિદ્યાર્થીઓને નમસ્કાર.